સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ગાંધી સંકલ્પ પદયાત્રાનું આયોજન કરવા પ્રધાનમંત્રીએ આહ્વાન કર્યું હતું, જેના ભાગરૂપે આજે વડોદરાની માંજલપુર વિધાનસભામાં ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વડોદરા શહેરમાં આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ યાત્રા શહેરના માંજલપુર વિસ્તારના સાંઈબાબા મંદિરથી શરૂ થઈને જ્યુપિટર 4 રસ્તા, સુશેન સર્કલ, તરસાલી શાક માર્કેટ થઈ સ્વામિનારાયણ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ પદયાત્રામાં ભાજપના કાર્યકરો, નગરસેવકો તેમજ ધારાસભ્ય સહિત સાંસદ રંજનબેન ભટ્ટ પણ જોડાયા હતા અને મોટી સંખ્યામાં કાર્યકરોએ જોડાઈને પદયાત્રાને સફળ બનાવી હતી. પૂજ્ય ગાંધી બાપુની 150મી જન્મજયંતિ આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના સાંસદ તરીકે દરરોજ 2 વોર્ડમાં ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરેલું છે અને દરરોજ આજે ઇલેક્શન વોર્ડ નંબર 17માં ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન છે. સાંજના ઇલેક્શન વોર્ડ નંબર 11માં ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન છે. આ યાત્રામાં શહેરના હોદ્દેદારો, આ વિસ્તારના કોર્પોરેટર નિલેશભાઈ, અલ્પેશભાઈ, ભાવિનાબેન, સંગીતાબેન, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબા અને સંગઠનના અમારા વોર્ડના પ્રમુખ હેતલભાઈ, એની આખી ટીમ, આ વોર્ડના પ્રભારી મહેશભાઈ, અમારા ભાણજીભાઈ પટેલ અને સૌ મુખ્ય લોકો સાથે સાથે સંસ્થાઓ આ યાત્રામાં જોડાય છે. ખાસ દરરોજ વિદ્યાર્થી મિત્રો આ યાત્રામાં જોડાય છે અને આ યાત્રાનો આશય એ છે કે પૂજ્ય બાપુના વિચારો જનજન સુધી પહોંચે, યુથ સુધી પહોંચે કે ગાંધી બાપુને સ્વચ્છતા ખૂબ ગમતી હતી, આપણે પણ આપણા જીવનમાં સ્વચ્છતાનો સ્વભાવ રાખીએ. સાથે સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ એમના પાછલા 5 વર્ષના શાસનમાં ગાંધી બાપુના વિચારો સાથે તેમણે દેશનું શાસન ચલાવ્યું અને અનેક ગરીબલક્ષી યોજનાઓ દેશવાસીઓ વચ્ચે મૂકી. એવી જ રીતે આ વખતે આપણને સૌને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટેનો એક સંકલ્પ લેવડાવ્યો. આવો આપણે બધા પણ આ ગાંધી સંકલ્પ યાત્રા દ્વારા પ્લાસ્ટિક મુક્ત વડોદરા બનાવીએ, સ્વચ્છ વડોદરા બનાવીએ, ગ્રીન વડોદરા બનાવીએ. આ સંકલ્પ સાથે આપણા વડોદરાનો વિકાસ કરીએ અને વડોદરા સુંદર સંસ્કારી નગરી છે તો એ ક્લીન, ગ્રીન અને પ્લાસ્ટિક મુક્ત બને એ સંદેશ અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, સંસ્થાઓ, સ્કૂલના બાળકો અમે વડોદરાવાસીને આપી રહ્યા છે. અને મારે જે 150 કિલોમીટર અને 15 દિવસ ચાલવાનું, રોજ 10 કિલોમીટર ચાલીને આ સંકલ્પ યાત્રાનું આયોજન વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા થયું છે અને એ હું આજે આ યાત્રામાં જોડાયેલા તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. બેન, ચાલવાથી શું ફાયદો થાય છે? ગાંધીજી આટલી યાત્રા કરી હતી, આપ પણ યાત્રામાં જોડાયા છો, તો શું અનુભૂતિ થાય છે આપણને? બિલકુલ, તમે તમારા ફિટ શરીરને રાખ્યું હશે. આપણને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ફિટ ઇન્ડિયા કીધું છે. હું 2 તારીખથી દરરોજ ચાલું છું. સવારમાં 1 વોર્ડમાં 4 કિલોમીટર, 4.5 કિલોમીટર, સાંજના 4.5 કિલોમીટર અને એની સાથે સાથે ઇલેક્શન વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી છે તો એની પણ કામગીરી, શહેરના સંગઠનના પ્રમુખ તરીકે પણ જવાબદારી છે એ પણ કામગીરી, તો વડોદરાના સાંસદ પણ છું એ પણ કામગીરી. પણ ખરેખર આપણને વડાપ્રધાને ફિટ ઇન્ડિયા આપ્યું છે તો એમાં હું પોતે ફિટ છું, એટલે હું રોજના આટલા કિલોમીટર ચાલી શકું છું, આટલું કામ કરી શકું છું. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાના શરીરને ફિટ રાખવું જોઈએ, જેનાથી એ શારીરિક ફિટ હશે તો નિર્ણય લેવામાં એને કોઈ તકલીફ નહીં પડે અને પોતાનું શરીર સારું એટલે બધી જ રીતે તન મન પણ એકદમ મજબૂત અને સશક્ત હશે. તો ચાલવાથી પણ આજની આ સંકલ્પ યાત્રા દ્વારા એ પણ એક મેસેજ આપવા માગું છું કે આવો આપણા શરીરને પણ આપણે તંદુરસ્ત બનાવીએ. અને હું તો એવું કહું છું કે અમારા મોર્નિંગ વોકર્સ બહુ બધા છે, આવો ને થોડાક ગરમીમાં પણ આપણે આ સંકલ્પ યાત્રામાં પદયાત્રા કરીએ અને ચાલીએ અને આપણા શરીરને ફિટ રાખીએ. ધન્યવાદ.